જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે વયોવૃદ્ધ મતદાતાઓને શુભેચ્છા પત્ર અર્પણ કર્યા. મતદાન અંગે લોકો જાગૃતિ આવે એવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તારીખ 1 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિન નિમિત્તે ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશના મતદાતાઓને શુભેચ્છા પત્ર પાઠવ્યા હતા. દેશના મુખ્ય ચુનાવ આયુક્ત રાજીવ કુમાર દ્વારા દેશના 100 વર્ષ અને 80 વર્ષથી વધુ ઉંમરના મતદાતાઓ કે જેઓ લાંબા સમયથી મતદાન પ્રક્રિયામાં તેમનું યોગદાન આપતા આવ્યા છે તેમના સુદીર્ઘ યોગદાનને બિરદાવવા આશયથી આ શુભેચ્છા પત્ર પાઠવવામાં આવે છે. આ અંગે ટેલિફોનિક વાતચીત કરતા છોટાઉદેપુર જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આરબી ચૌધરીએ જણાવ્યું હતું કે આજે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિન નિમિત્તે દેશના મુખ્ય ચુનાવ આયુક્ત રાજીવ કુમારે 100 વર્ષ અને 80 વર્ષથી ઉપરના મતદાતાઓ કે જેઓ સુદીર્ઘ સમયથી ચૂંટણીમાં મતદાન કરી રહ્યા છે તેમણે શુભેચ્છા પત્ર વિતરણ કરવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, રિટર્નિંગ ઓફિસર્સ, મામલતદારો, ડેપ્યુટી મામલતદારના સહયોગથી વધુમાં વધુ 100 વર્ષને 80 ઉપરના મતદારોને શુભેચ્છા પત્ર વિતરણ કરવાની વ્યવસ્થા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે એમ જણાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સુશ્રી સ્તુતિ ચરણે 100 વર્ષ અને 80 વર્ષ ઉપરના મતદાતાઓનું ઘર આંગણે જઈ ફૂલ અને શુભેચ્છા પત્ર વિતરણ કર્યા હતા. તેમની સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ચૂંટણી મામલતદારને અમૃતભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર.